બનાસકાંઠાના દિયોદર ખાતે અનાથ સગીરાને ઘરમાં લાવીને ત્રણ સંતાનોની માં બનાવી તર છોડી દીધા બાદ 7 વર્ષની પુત્રને અપહરણ કરવાની ઘટના સમગ્ર પંથકમાં ટોક ઓફ ધ ટાઉન બની છે. અહીંયા વાત કરવામાં આવી રહી છે લાચાર માની વેદનાની. આ સમગ્ર ઘટના એવી છે કે દરેકના હૃદય ધ્રુજાવી દે એવી છે. આ સમગ્ર ઘટના સાંભળીને આપ સૌના હૃદય ધ્રુજાવી દે એવી ઘટના છે. થરાદ અને દિયોદર પંથકમાં ચકચાર મચાવનાર એક ઘટના પ્રકાશમાં આવી છે. આશરે 10-11 વર્ષ પહેલા આશાબેન નામની એક 15-1 વર્ષની સગીરા અર્ધ બેભાન હાલતમાં દિયોદર તાલુકાના લુદ્રા ગામની રબારી મોહનભાઈ મેવાભાઈ નામના પરિણીત યુવકને નહેર પાસે મળતા તેણીને અભય વચન આપી પોતાના ઘરે લઈ આવ્યો હતો, જ્યાં તેણીને દીકરીની જેમ સાચવવા વાત કરી હતી. પણ ભોર કલયુગમાં આ લાચાર મહિલાની મજબૂરીનો એટલી હદ સુધી ફાયદો ઉઠાવ્યો કે તેણીના 3 સંતાનોની માટા પણ બનાવી દીધી હતી. ત્યારબાદ કોઈક કારણસર 3-1 મહિનાથી તેણીને હેરાન કરીને તડછોડતા તેણીએ એકાદ મહિનાથી દિયોદર મુકામે અલગ અલગ રહીને પોતાની 6 વર્ષની પુત્રી સાથે જીવન ગુજારી રહી હતી. તેણી ગત શનિવારે પોતાની 6 વર્ષની પુત્રી માહી સાથે શનિવારની સાંજે જેડા હનુમાનજીના મંદિરે દર્શન કરવા માટે જઈ રહી હતી. આ વખતે જેટડાના પાટિયા પાસે બોલેરો કેમ્પરમાં આવેલા તેણીના પતિ સહિત 12 શખ્સોએ તેણી સાથે બળજબરીપૂર્વક જપાજપી કરી પુત્રીનું અપહરણ કરીને તેણીને જાનથી મારી નાખવાની ધમકી આપીને જતા રહ્યા હતા. આ અંગે તેણીએ થરાદ પોલીસને રજૂઆત કરી પોતાના પુત્રીની હત્યાની આશંકા પણ વ્યક્ત કરી હતી, તેમજ પોતાની પણ જાનનો ખતરો હોવાનું જણાવ્યું હતું. જોકે આટલી ગંભીર બાબત હોવા છતાં પણ પોલીસે માત્ર અરજી લીધી હતી. બીજી બાજુ પુત્રીને પાછી મેળવવા તેણીએ મહિલા અભયમ હેલ્પલાઈનની પણ રજૂઆત કરી હતી અને 181ની ટીમ પણ દોડી આવી હતી, પરંતુ તેણીની પુત્રી નહીં મળવાના કારણે ખાધા પીધા વગર તરપી રહી હોવાનું રડતા રડતા આ સસણ મુકામે આવેલ શ્રી સદારામ બાપાના આશ્રમમાં નાગજીભાઈ ચંદાજીભાઈ ઠાકોરના આશ્રમમાં આશરો વિતાવવા આ લાચાર મહિલાએ મીડિયા સમક્ષ જણાવી આપ વીતો વ્યક્ત કરી હતી. હવે જાણવાનું એ રહ્યું કે આ લાચાર અને નિરાધાર મહિલાને પોલીસ અને અન્ય સંસ્થા ક્યારે મદદમાં આવીને પોતાની પુત્રી સાથે મિલન કરાવે છે, એ તો આવનાર સમય જ બતાવશે. જોડા સોલંકી સાથે હમ ટીવી. મારે ખરીદવાનું કીધું પૈસા, વકીલ ખરીદવાનું, મારા પણ પૈસા નથી. અને તમે કીધું આ અરજી લઈ લો, તે અરજી પછી મને લીધી પડી. પણ અરજી લઈને ક્યાં હંતાડી દીધી કે છુપાવી દીધી મને કાંઈ ખબર નથી સાહેબ, પણ કોઈ કાર્યવાહી નથી થઈ એટલી મને ખબર છે. કેટલા પૈસા માંગ્યા હતા અરજી આપવાના પોલીસે? મને કે 150 રૂપિયા દો. કોઈક બેન 2-3 મેડમો હતી અને મને કીધું પડું, પણ હું ઓળખતી નથી સાહેબ કે થોડામાં તો હજારો આવે ને હજારો જાય છે, બરાબર ખબર એવી પાકી નથી કે આ હતા, પણ હું સકલથી ઓળખી જઈશ કે અને મારી પણ પૈસા માંગ્યા હતા. મારી વાત સાંભળો સાહેબ, મારી વાત એક જો બધી વાપરી લો કે તમારે જે માણસને છોકરીને લઈ ગયા તે માણસને હાજર કરવાનું સાહેબ, મને હેરાન કરવી હતી તમારે. તો પછી લુદ્રા અને જૂનું ગેસ ફાફર રોડ ઉપર મહિના રાખી મને, પછી મારા ઘાતીને જબરજસ્તી ચાલુ કરી દારૂ પી. મેં એના ઘરવાળાને ઘણી કોશિશ કરી ઘણી કહેવાની મતલબ કર્યો. મેં એના ઘરવાળાને પણ કીધું, એની પત્નીને કીધું, એની પત્નીએ એમ કીધું કે તું ચિંતા ના કર, તું આ વાત કોઈને કરતી નહીં, હું તું બેનો બનીને રહેશો અને હું તને બહુ સારું રાખીશ, હું તું જિંદગી સુધી હું તને પૂરું કરીશ, પણ તું આ વાત કોઈને કરતી નહીં. આટલા દિવસ મને આ રીતનું હું રાખી, 10 વર્ષ મને દબાઈ દબાઈને અમને રાખી, હવે મને આ માણસો એમ કહે છે કે અહીંથી દૂર મેં કીધો કંઈ તો મારી નાખો, 10 લાખ રૂપિયા થશે તો આ બેનને એના છોકરા બેને મારી નાખો ગમે તે કરીને અને આ બે જણીને ખતમ કરી નાખો, 10 લાખનું ખર્ચ થશે તો પોલીસમાં ભરશો અને અમે છૂટી જશો, પોલીસથી અમે બિયાતા નથી. છોકરી તમારા પેટરી પછી જે પ્રસંગ ડિલિવરીનો બીજો એ બધો કણે કરાય, એને કરે છે, કણે કર્યો એ બે માણસને કરે ઘર મેરીને.
તો શું બીજા લોકોને બધાને ખબર હતી કે તમે એની પત્ની તરીકે તમે રાખી છે? બધાને ખબર છે, દિયોદરમાં, લુદ્રામાં, બોડામાં બધાને ખબર છે કે મોહનને નવી પત્ની કરી છે. એના આખું પૂર્યું પરિવાર, કુટુંબ, હગુ વાલું બધું જાણે છે કે મોહનની નવી પત્ની છે. કોઈ જગ્યાએ લગ્ન કરેલા કે એવું બધું કરી મંદિરમાં? મારી સાથે સાહેબ આવું જે માણસ દગો કરવા માંગતું હોય કે ગ્રુપ રાખે, હું તો ભોળી હતી સાહેબ. મને કઈ આવી ખબર નથી કે મારા હંગાત આવો દગો કરશે, મારા હંગાત મને, મારી છોકરીને, મારા છોકરાને આવતના રખડતા કરશે. એક દિવસ મારે રખડતાદારો આવી જાય છે. મને આવી ખબર હતી, હું પહેલો ગ્રુપ લેવા સાહેબ, પણ આવો ગ્રુપ કોઈ મારી પાસે મેં અજાણ હતી અને હું ભોળી હતી એટલે મેં આવો કોઈ ગ્રુપ રાખ્યો નથી. મારી હંગાતે જબરજસ્તી આ બધું કર્યું છે. હું આજ સુધી સહુ છું. તમારી છોકરીનું અપહરણ ક્યારે થયું? શનિવાર સાંજે 5 વાગે. એ સમયે તમે ક્યાંથી આવતા હતા? દિયોદરથી આવતી હતી. અને રહેતા હતા ક્યાં એની પહેલા? હું દિયોદર સાહેબ અહીં જ હું રહેતી હતી, મારી બેનપણીના ઘરે. કેમ બેનપણીના ઘરે? પણ ત્યાં મારે ઝઘડો હતો, મને ધમકી આલતા હતા કે તને તું દિયોદર આવીશ તો બધા રબારી તારા માથે પડી જશે ને તને મારી નાખશે. કેટલા દિવસથી તમે બેનપણીના ઘરે હતા? 2 દિવસથી. એની પહેલા? એના પહેલા પછી હું પાછી અહીં આવી. અહીં મારી બેનપણી છે. હું દિયોદર મકર, મારા બે પાકા છે. અને કોઈક ઠાકોર ફોન કરાવે છે અને ઠાકોર નું એમ કે છે કે તું ઇખન જા, તું દિયોદર આવીશ તો તને જાનથી મારી નાખવામાં આવશે. બધા રબારી કે તને ગોતી રહે છે, તને મારી નાખશે. એટલા માટે હું આ બેનના ઘરે હું આજ એવું કાલ, આજ એવું કાલ હું આજ છુપાઈ રહી છું અને હંતાઈ રહી છું. હું પોલીસમાં જઉં છું. પણ દિયોદર તો હું જઈ જ નથી શકતી. કેમ કે દિયોદર મારા માટે પૂરેપૂરો ખતરો છે.